નિર્ભયા દુષ્કર્મ કેસના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવામાં અડચણ ઊભી થઈ શકે છે. દોષિત મુકેશ કુમારે હાઈકોર્ટમાં ડેથ વોરંટ રોકવા માંગ કરી છે અને રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી હોવાનું જણાવાયું છે. જે મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જ્યાં એએસજી અને દિલ્હી સરકારે નિવેદન આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દયા અરજી પર ચુકાદો આવે ત્યારબાદ 14 દિવસનો સમય આપવામાં આવે છે. દિલ્હી હાઈકોર્ટે બંને સરકારની ઝાટકણી પણ કાઢી અને કહ્યું કે 2018માં જ્યારે રિવ્યુ પિટિશન ડિસમિસ થઈ ગઈ હતી ત્યારે તમે દોષિતોના ડેથ વોરંટ જાહેર કરવા માટે કોઈ પ્રોસેસ કેમ ન કરી, દોષિતોને ટાઈમ પર નોટિસ કેમ ન આપી, તમે આટલી ઢીલ કેમ કરી રહ્યા હતા, તિહાર જેલ તંત્ર 1.5 વર્ષ સુધી શા માટે સુઈ રહ્યું હતું, તે મામલે પણ કોર્ટે ફટકાર લગાવી છે. આ સાથે જ દિલ્હીએ એવો સવાલ પણ કર્યો છે કે મુકેશે અરજી કરી છે ત્યારે અન્ય 3 દોષિતને ફાંસી આપી શકાય. આ મામલે હજુ પણ કોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે. જોકે તિહાર જેલ તંત્રનું કહેવું છે કે એક કેસમાં 4 દોષિતને ફાંસીની સજા થઈ છે તો તમામને સાથે ફાંસીની સજા થશે. સંજય ચૌધરી પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું, જોડાઈ ચૂક્યા છે સંજય. સંજય, જે રીતે નિર્ભયાના દોષિતોની ફાંસીની સજાનું એલાન થઈ ગયું, ત્યારબાદ તારીખનું પણ એલાન થઈ ગયું, પરંતુ એક બાદ એક જે બાબતો સામે આવી રહી છે, ક્યુરેટિવ પિટિશન કરવામાં આવી તે ફગાવી દેવામાં આવી, હવે આ દયા અરજીવાળી આખી જે વાત સામે આવી રહી છે, કઈ દિશામાં હવે તપાસ ચાલી રહી છે, કઈ દિશામાં આગળ સુનાવણી હાથ ધરાશે અને શું લાગી રહ્યું છે, 22 તારીખે ખરેખર નિર્ભયાના જે આરોપીઓ છે તે લોકોને ફાંસીના માછડે લટકાવી શકાશે કે હજુ પણ અડચણ કોઈ ઊભી થશે? ચોક્કસથી તોરલ, જે પ્રમાણે નિર્ભયાના 4 આરોપીઓને ડેથ વોરંટ જાહેર કર્યું ત્યારે દેશમાં સમગ્ર લોકો એક માની રહ્યા હતા કે હવે આ જે આરોપીઓ જેમને જઘન્ય અપરાધ કર્યો હતો તેમને 22 તારીખે સવારે 7 વાગે ફાંસીના માછડા પર લગાવી દેવામાં આવશે. પરંતુ આજે આનો ફરીથી એક ઉલટો ક્રમ જોવા મળી રહ્યો છે કે 22 તારીખે આ આરોપીઓને ફાંસીની સજા થશે કે નહીં, એ સમગ્ર એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. કારણ કે સુપ્રીમ કોર્ટની અંદર જે પ્રમાણે ક્યુરેટન પિટિશન ફગાવી દેવામાં આવી ત્યારબાદ આજે પટિયાલા હાઉસ કોર્ટની અંદર જ્યારે ડેથ વોરંટને પડકારતી અરજી અને માટે જ્યારે સુનાવણી થઈ રહી હતી ત્યારે મુકેશ નામનો જે આરોપી છે તેના વકીલ તરફથી, એટલે કે સરકારી વકીલ તરફથી અને જે આરોપીના વકીલ છે તેમના બંને તરફથી કહેવામાં આવ્યું છે કે એક દયા અરજી હજુ મુકેશની પેન્ડિંગ છે. ફાંસીની સજા અથવા તો મૃત્યુદંડની કેસ સજાની કેસમાં કોઈ પણ અરજી પેન્ડિંગ હોય તો તેને ફાંસી ઉપર લટકાવવામાં નથી આવતો. આ જે બંધારણનો નિયમ છે, સુપ્રીમ કોર્ટના નિયમ છે, તે પ્રમાણેનું બંને વકીલોનું કહેવું છે. તો આ જે પ્રમાણે પહેલેથી જ આ લોકો અડચણો ઉભા કરી અને પોતાની ફાંસીનો જે સમય છે એ પાછળ ફેરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે તેમાં ફરીથી એકવાર સફળ થતા નજરે આવે છે. મુકેશની અરજી છે એ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી પેન્ડિંગ પડી છે, તેના કારણે આજે તેમના વકીલ તરફથી અને સરકારી વકીલ તરફથી બંને તરફથી કોર્ટની અંદર કહેવામાં આવ્યું છે કે આ અરજી એ રાષ્ટ્રપતિ પાસે જે દયા અરજી પેન્ડિંગ છે તેના કારણે અને રાષ્ટ્રપતિ જ્યાંથી દયા અરજી ફગાવે ત્યારબાદ તેને 14 દિવસનો સમયગાળો મળવો જોઈએ. તો જે પ્રમાણેના નિયમ, બંધારણ પ્રમાણેનો નિયમ છે કે ડેથ વોરંટ જાહેર થયા બાદ 14 દિવસનો ફાંસી પર લટકાવવા માટેનો વચ્ચે સમયગાળો આપવામાં આવશે. આ દરમિયાન આરોપી જે હોય છે તે પોતાના વસિયતનામા વગેરેના જે કામ હોય છે તે પતાવવાના હોય છે. પરંતુ એકવાર જ્યારે પટિયાલા હાઉસ કોર્ટે 4 આરોપીઓના ડેથ વોરંટ જાહેર કર્યા ત્યારબાદ ફરીથી તેમની એક ક્યુરેટિવ પિટિશન કરી અને તે તારીખ ફાંસીની સજા છે એ અટકાવવાનો પ્રયાસ કર્યો, તેને આજીવન કેદની સજામાં ફેરવવા માટેનો પ્રયાસ કર્યો તો, પરંતુ સુપ્રીમ કોર્ટે આ મુકેશ અને વિનયની ક્યુરેટિવ પિટિશન હતી તે ફગાવી દીધી. પરંતુ તેમાંથી મુકેશ નામના આરોપીએ પહેલેથી જ દયા અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલી નથી, જે તેને ત્યારબાદ મોકલવામાં આવી છે અને અત્યારે રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. સૌથી મહત્વની બાબત એ છે કે પટિયાલા હાઉસ કોર્ટે 7 જાન્યુઆરી સુધીનો આ 4 આરોપીઓને સમય આપ્યો હતો, 18 તારીખે જ્યારે 18 ડિસેમ્બરની દિવસે જ્યારે સુનાવણી થઈ ત્યારે. પરંતુ જે 7 દિવસનો સમયગાળો તેમને આપવામાં આવે છે અને તેમના વકીલોને મળવાનો અથવા તો તેમના સગા સંબંધીઓને મળવા માટે અને જે દયા અરજી અથવા તો ક્યુરેટિવ પિટિશન દાખલ કરવા માટેનો જે નિર્ણય લેવાનો હતો તેમાં ક્યાંક સરકાર અને જે જેલ પ્રશાસન છે તે ઊણું ઉતર્યું છે અને તેમને જે વકીલ સાથેનો મળવાનો જે સમયગાળો છે તે 30 ડિસેમ્બરના દિવસે આપવામાં આવ્યો અને ત્યારબાદ તેમને અરજી કરી હતી, દયા ક્યુરેટિવ પિટિશન કરી, ત્યારબાદ રાષ્ટ્રપતિને બીજા દિવસે રાષ્ટ્રપતિને દયા અરજી કરી. તો આ હજુ ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે, પરંતુ રાષ્ટ્રપતિ પાસે જે દયા અરજી પેન્ડિંગ છે અને જો રાષ્ટ્રપતિ આ દયા અરજી ફગાવે છે
તો પણ તે કેસમાં આરોપીને 14 દિવસનો સમયગાળો આપવો પડી શકે મળે છે. દયા અરજીમાં અત્યારે હાલ મુકેશની જ એક દયા અરજી પેન્ડિંગ છે. બીજા આ બે આરોપીઓ પણ હજુ છે કે જેમને રાષ્ટ્રપતિ પાસે દયા અરજી નથી કરી. તો આવા કેસની અંદર હજુ પણ આ જે ફાંસીની સજા છે એમાં વિલંબ થઈ શકે છે. ખુદ સરકારી વકીલે પણ કહ્યું છે કે ડેથ વોરંટ એટલે કે રાષ્ટ્રપતિની દયા અરજી ફગાવ્યા બાદ પણ જે ડેથ વોરંટ જાહેર થાય છે તેમાં આરોપીને 14 દિવસનો સમયગાળો મળવો જોઈએ. તો ચોક્કસથી જે પ્રમાણે દેશ આશા રાખી રહ્યો હતો કે 22 જાન્યુઆરીના દિવસે ચારેય નરાધમોને ફાંસીના માછડે લટકાવતા જોવાનું જે દેશની એક આશા હતી તેના ઉપર અત્યારે હાલ અડચણો ઉભી થઈ હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ, દિલ્હી હાઈકોર્ટ દ્વારા પણ ઝાટકણી કાઢવામાં આવી છે, અનેક સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા છે. એક તરફ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી પેન્ડિંગ હોવાની વાત આવી રહી છે, એક તરફ ડેથ વોરંટ જાહેર કરી દેવામાં આવ્યું છે, તારીખ પણ સામે આવી ચૂકી છે. અને હવે આ તમામ બાબતો જે રીતે સામે આવી રહી છે, કાયદાકીય ગૂંચવણ એક બાદ એક ઉભી થઈ રહી છે સંજય, તેમ લાગી રહ્યું છે? ચોક્કસથી આપણે પહેલા જ થી અગાઉથી જ આપણે કીધું કે આરોપીઓ છે એ કાયદાની જે છટકબારીઓ છે તેમાંથી છટકવાનો પ્રયાસ કરી અને પોતાની જે સજા ફાંસીની સજા છે તે હળવી કરવાના આજીવન કેદ અથવા તો જે ફાંસીની તારીખ છે તેમાં પાછળ ઠેલવવા માટેના પ્રયાસો કરશે જ. ત્યારબાદ તેમણે જે પ્રમાણે આજે દિલ્હી હાઈકોર્ટે પણ દિલ્હી સરકારને અને જે તિહાર જેલ પ્રશાસન છે તેમની પણ ઝાટકણી કાઢી કે 2017ની અંદર જો તેમની તમામ જે અરજી છે દયા યાચિકા છે એ પણ ફગાવી દેવામાં આવી તો ત્યારબાદ શા માટે ક્યુરેટિવ પિટિશન અથવા તો રાષ્ટ્રપતિ પાસે જે દયા અરજી કરવાની હોય તેના માટે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં ન આવી. એ બાદ પટિયાલા હાઉસ કોર્ટની અંદર પણ સુનાવણીથી 7 દિવસનો 7 જાન્યુઆરી સુધીનો સમયગાળો આપવામાં આવ્યો, પરંતુ તેમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રશાસન છે ઉણું ઉતર્યું અને તેમની સાથે જે પ્રક્રિયા હાથ ધરવી જોઈએ તે નથી થઈ. તેના કારણે આજે આ સવાલો આવીને ઉભા છે કે હવે 22 તારીખે આ ચારેય નરાધમોને ફાંસીના માછડે લટકાવવામાં આવશે કે નહીં. એક તરફ દેશ એવો આશા રાખી રહ્યો હતો કે 22 તારીખે આ ચારેય નરાધમોને ફાંસીની સજા ફાંસીએ લટકાવવામાં આવે તો જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, બળાત્કાર થઈ રહ્યા છે તેને તેમાં ક્યાંક જે આરોપીઓ છે તેમના અંદર એક ડર બેસશે, પરંતુ આવું ક્યાંય અત્યારની હાલની ચિત્ર પ્રમાણે લાગી નથી રહ્યું. બિલકુલ, એટલે કાયદાકીય ગૂંચવણ એક બાદ એક ઉભી થઈ રહી છે. આભાર સંજય તમામ જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે. તો ડેથ વોરંટ રોકવા માટે જે માંગ કરવામાં આવી હતી, રાષ્ટ્રપતિ પાસે છે દયા અરજી અને હવે કાયદાકીય ગૂંચવણો જે રીતે ઉભી થઈ રહી છે તેને લઈને લાગી રહ્યું છે કે 22 જાન્યુઆરીના રોજ ચારે આરોપીઓને જે ફાંસીના માછડે લટકાવવામાં આવનાર હતા તેના પર ક્વેશ્ચન માર્ક મુકાઈ ચૂક્યું છે.